પંચાયત ખાતે ગણેશજીની મૂર્તિનું વેચાણ થાય છે. સિહોર તાલુકા પંચાયત પાસે છેલ્લા 70 વર્ષથી રહેતા ચુનારાવાસ પોતાની કુદરતી બક્ષિશ સાથે હસ્તકલા સાથે માટી તેમજ પોપ દ્વારા કલાત્મક આબેહૂબ ગણપતિ દાદા હોય કે દશામાની મૂર્તિઓ, નાના બાળકોથી લઈ વડીલો પોતાની કલા પીરસી મૂર્તિનું ગણપતિ દાદાની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. ભાવનગરથી લઈ સિહોર તાલુકામાંથી ગણપતિ દાદા મૂર્તિ ખરીદવા માટે લાઈન લાગેલ, પણ મૂર્તિઓ બનાવનાર આક્રોશ સાથે જણાવેલ કે કેન્દ્ર કે ગુજરાત સરકારની કોઈ સહાય કે મદદ મળતી નથી અને નથી અમને ધંધા રોજગાર માટે લોન આપતા નથી. માત્ર વર્ષમાં 2 વખત મૂર્તિઓના ધંધા ઉપર નિર્ભર રહેવું પડે છે અને કલરનો ભાવ પણ માર્કેટમાં વધુ હોય અને નાની મૂર્તિઓ 400 પૈસાથી લઈ 6000 સુધીની વિશાળ મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે. એ પ્રમાણે પૈસા કદાચ આપતા નથી. મજૂરી બનવું પડે કરીએ છીએ અમે.
ટકાવાળી લાવ્યો છે, ટકાવાળી દેવા પડે. મોદી સરકારે કાઢી પણ અમને કોઈ સહાયથી નથી મળતી, અમારા સુધી પહોંચતું નથી કઈ લેવા દેવા.